क्विक क्वेश्चन ऑफ दिस वीक માં આપણે ચર્ચા કરીશું વીક 20 ના ક્વેશ્ચન આન્સર્સ ની. આજ રોજનો સર્વપ્રથમ ક્વેશ્ચન આ મુજબ છે. તાજેતરમાં કઈ સંસ્થાએ નેશનલ ડેટા એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો કે નીતિ આયોગ. ભારતના પ્રથમ અમૃત સરોવરનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો કે ઉત્તર પ્રદેશ. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સાહેબનું નામ છે શ્રી મુખ્તાર અબ્બાસ નકવી. તેમના દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુરમાં દેશના પ્રથમ અમૃત સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પછી છે, વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ક્યા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેટસોઇડ સાપના અશ્મિ શોધી કાઢ્યા છે? તો કે લદ્દાખમાં. ગ્રામીણ આદિજાતિ ટેકનિકલ તાલીમ એટલે કે રૂરલ ટ્રાઇબલ ટેકનિકલ ટ્રેનિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા સ્થળેથી કરવામાં આવ્યું છે? તો કે ભોપાલ. ભોપાલ ક્યાં રાજ્યમાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. પછી છે, કયા દિવસના રોજ સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે? તો કે 16 મેના રોજ. પછી છે, તાજેતરમાં કયા બે દેશે નેટોના જોડાવા માટે રસ દાખવ્યો છે? તો કે ફિનલેન્ડ અને સ્વીડન. પછી છે, તાજેતરમાં ખાલી જગ્યા દેશ અલ સાલ્વાડોર પછી બિટકોઇનને કાનૂની ટેન્ડર તરીકે અપનાવનારો બીજો દેશ બન્યો છે? આન્સર છે, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક. પછી છે, તાજેતરમાં ખાલી જગ્યાને વેટિકનમાં પોપ ફ્રાન્સિસ એટલે કે કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે માન્યતા આપવામાં આવી છે? તો કે દેવ સાયમ પિલ્લઈ. પછી છે, વર્ષ 2022માં આયોજિત પ્રથમ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્રુઝ કોન્ફરન્સ IIICC નું આયોજનનું સ્થળ કયું છે? તો કે મુંબઈ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલું ચટગાંવ બંદર ક્યાં દેશમાં આવેલું છે? બાંગ્લાદેશ. કઈ ટેનિસ ખેલાડીએ ઇટાલિયન ઓપન 2022માં મહિલા સિંગલનો ખિતાબ જીત્યો છે? તો કે ઈગા સ્વેટેક. ટેકનોલોજી પાયોનિયર્સ કોમ્યુનિટી કઈ સંસ્થાની પહેલ છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. કયો દેશે 15મી વિશ્વ વાનિક કોંગ્રેસ એટલે કે વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસનું યજમાન છે? તો કે દક્ષિણ કોરિયા. વર્ષ 2021માં રેમિટન્સીસ માટે સૌથી વધુ પ્રાપ્ત કરતા દેશ કયો હતો? તો કે ભારત હતો. પછી છે, ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન ક્યાં મંત્રાલય સાથે સંબંધિત છે? તો કે વિદેશ મંત્રાલય. ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોર્પોરેશન પ્રોગ્રામ એ વિદેશ મંત્રાલયની પહેલ છે, જેમાં આઈટી ઈસી સભ્ય દેશોના સહભાગીઓને તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જમૈકાની મુલાકાત લીધી હતી. ભારતે જમૈકા માટે આઈટીઈસી સ્લોટ 30થી વધારીને 60 કર્યા છે. પછી છે, તાજેતરના અહેવાલ મુજબ કયા દેશમાં વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ થયા હતા? તો કે ભારત. ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત પ્રદૂષણ અને આરોગ્ય પરના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2019માં ભારતમાં 16.7 લાખ મૃત્યુ માટે વાયુ પ્રદૂષણ જવાબદાર હતું, જે તે વર્ષમાં થયેલા તમામ મૃત્યુના 17.8% છે. કોઈપણ દેશમાં વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુની આ સૌથી મોટી સંખ્યા છે. પછી છે, શ્રી હસન શેખ મોહમ્મદ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો કે સોમાલિયા. ક્યુ રાજ્ય 12મી હોકી ઇન્ડિયા સિનિયર વુમન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2022નું ચેમ્પિયન છે? તો કે ઓડિશા. તાજેતરમાં વર્ષ 2022માં બ્રિક વિદેશી મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી? તો કે ચીન. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ શ્રી રાજીવ ગાંધી હત્યાકાંડના દોષી એજી પેરારીવલને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે? તો કે અનુચ્છેદ 142. ગ્લોબલ ફૂડ સિક્યોરિટી કોલ ટુ એક્શન પર ઉચ્ચ મંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી? તો કે અમેરિકા. પછી છે, તાજેતરમાં યુએન વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટ અનુસાર ફાઇનાન્શિયલ યર 2023માં ભારતનો જીડીપી વૃદ્ધિદર કેટલો છે? તો કે 6%. પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટ ખાતાધારકો માટે કઈ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે? તો કે NEFT RTGS. રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ મે મહિનાના કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે મે મહિનાનો ત્રીજો શુક્રવાર. સુગ્નશ્રી નિખત ઝરીન
કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે બોક્સિંગ સાથે. ભારતીય મહિલા બોક્સર સુગ્નશ્રી નિખત ઝરીને તાતરમાં 52 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સો વિદ્યાર્થી મિત્રો, વીક 20ના આપણે ક્વિક ક્વેશ્ચન ઓફ ધીસ વીક અહીંયા પૂર્ણ કરીએ. મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.